વધુ એક વખત આગની ઘટના સામે આવી છે। સુરતના પાંડેસરા વિસ્તારમાં એક કોચિંગ ક્લાસમાં ભીષણ આગ લાગી હતી। પીયુસ પોઈન્ટ પાસે આવેલા આ કોચિંગ ક્લાસમાં આગ લાગતા તાત્કાલિક ભેગા થતા લોકોમાં ભાગદોડ મચી ગઈ હતી। જો કે આ ઘટનાની નોંધ લેવા સાથે જ ફાયર ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈ આગ પર કાબૂ મેળવ્યો હતો। સુરતના પાંડેસરા વિસ્તારમાં ભીષણ આગ લાગી હતી, જેના પગલે સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો। જ્યારે ભીષણ આગને પગલે ફાયરની ગાડીઓ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા હતા। પાંડેસરા વિસ્તારના પીયુષ પોઈન્ટ પાસે આવેલી કોચિંગ ક્લાસમાં ભીષણ આગ લાગી હતી। આગ લાગતા જ ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। ફાયર વિભાગના જવાનો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ કાબૂ મેળવવામાં આવ્યો છે। જોકે થોડા દિવસો પહેલા જ પાંડેસરા પોલીસ સ્ટેશનની પાછળ આવેલી પરાગ ડાઇન મિલમાં આગ લાગી હતી। આગ લાગતા જ ફાયર વિભાગની કુલ 12 ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી। આજ રોજ 10:41 એએમએ સવારે અમને કોલ મળેલો અને 10:50 ઘટના સ્થળે પીયુસ પોઈન્ટ આગળ એક ઓફિસ હતી, એટીએમ ને બીજા ડોક્યુમેન્ટની કામગીરી કરવાની। એ ઓફિસમાં શોર્ટ સર્કિટથી આગ લાગેલી, જે અમે ઘટના સ્થળે પહોંચેલા। આ ઘટના સ્થળે ભુજના ફાયર સ્ટેશન, મજુરા ફાયર સ્ટેશન અને વેસ્ટર્ન ફાયર સ્ટેશનની ટીમ પર આવેલી અને જે આગ લાગેલી અને કંટ્રોલ કરી અને એનું કુલિંગ કામ કરી દીધું છે। અને જે ઓફિસ હતી, ઓફિસમાં 95% ઉપર બધું નુકસાન થઈ ગયું છે। ટોટલી સામાન, ફર્નિચર બધું બળીને ખાક થઈ ગયું છે। ફાયર વિભાગના જવાનો દ્વારા આગ ઉપર સતત પાણીનો મારો ચલાવી ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવવામાં આવ્યો હતો। કોચિંગ ક્લાસમાં ભીષણ આગ લાગતા લોકોમાં ભયનો માહોલ સર્જાયો હતો। જો કે સદનસીબે વેકેશનનો સમય હોવાથી વિદ્યાર્થીગણ પણ અહીં હાજર ન હતા, જેના કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી। શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે।